કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 નામના મૂળ તત્વો ચેપ્ટર નંબર 11 બેંક્સી લખમેળ આપણે ચેપ્ટર 10 સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ચેપ્ટર 11 માં તમે જમણી બાજુ ઉપર જોઈ શકો છો ઉદાહરણ નંબર જે રદ થયેલ દાખલા છે એમ એમ દર્શાવેલ છે. ઉદાહરણ નંબર 9 11 12 અને દાખલા નંબર 10 થી 13 અને 15મો દાખલો, બરાબર, એટલા આ ચેપ્ટરમાંથી રદ થયેલ છે. હવે બેંક સિલકમેળ, તો સૌથી પહેલાં તો બેંક સિલકમેળ એટલે શું? બેંક સિલકમેળ એટલે કે જ્યારે ઘણી વખત એવું બનતું હોય કે બેંકની જે પાસબુક આપણી પાસે છે, તો પ્રશ્ન થાય પાસબુક એટલે? પાસબુક એટલે, જો તમે સ્ક્રીન ઉપર નીચે જોઈ શકો છો, પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. એટલે બેંક પાસે આપણી જે બુક રહેલી છે, આપણા કેટલા પૈસા છે, આપણે કેટલા ઉપાડ્યા, આપણે કેટલા પૈસા નાખ્યા છે, બરાબર, કેટલું આપણામાં ટ્રાન્ઝેક્શન શું છે, એ તમામે તમામની એ નોંધ રાખે છે અને એની એક નકલ આપણને આપે છે, તો એને કહેવાય પાસબુક, બરાબર છે. તો હવે બેંકની પાસબુક, મારી પાસે જે પાસબુક છે એમાં મારા ખાતામાં 2000 બોલે છે અને બેંક પાસે એને ત્યાં 5000 બોલે છે, બરાબર. એટલે મને એમ છે કે કંઈક ભૂલ થઈ છે, કેમ કે મારી પાસે ખાતામાં 5000 છે એ મને યાદ છે, પણ પાસબુકમાં ભૂલ છે. તો આ ભૂલ જે થઈ છે બે વચ્ચે, એને સુધારવા માટે આ 3000નો તફાવત ક્યાં આવ્યો, ક્યાં ભૂલ પડી, એ સુધારવા માટે બેંક સિલકમેળ બનાવવામાં આવે છે, બરાબર છે. હવે ત્યાર પછી બેંક સિલકમેળ માટે આપણે એક દાખલો જોઈ લઈએ. બેંક સિલકમેળ માટે તમને જો એક નમૂનો આપેલ છે, એમાં એમ કીધું છે તારીખ ખાલી જગ્યાના રોજનો ખાલી જગ્યાનો બેંક સિલકમેળ, બરાબર, તારીખ ખાલી જગ્યાના રોજનો ખાલી જગ્યાનો બેંક સિલકમેળ. હવે એને તમે બે રીતે દોરી શકો છો, એક તો ઉધાર જમાની રીત અને એક ઉમેરો બાદ કરવાની રીત. ઉમેરો બાદ કરવાની રીત છે ઇઝી પડે છે, જેનો નમૂનો તમને સ્ક્રીન ઉપર આપેલ છે. જે પક્ષની બાકી પસંદ કરી હોય, રોકડમેળ કે પાસબુક, તમે કોને મહત્વ આપો છો, રોકડમેળને મહત્વ આપો છો કે પાસબુકને? બને ત્યાં સુધી રોકડમેળનું આપે ને, બે આપે તો રોકડમેળનું જ ધ્યાનમાં લેવાનું, પછી ઉમેરોને બાદ કરો. હવે એક વાક્ય ક્લિયર કહી દઉં, તમે જ્યારે દાખલો ગણો છો ત્યારે તમારે એ જોવાનું કે સામેવાળા જે કરે ને એ આપણે કરવાનું. જેમ કે સામેવાળા આપણને એમ હોય કે મેં ખાતામાં 4000નો ચેક નાખ્યો છે, હવે બેંકે એ ચેક હજી સુધી મારા ખાતામાં જમા ન કર્યો હોય, તો પછી બેંકે શું કર્યું છે? જમા નથી કર્યા, તો મારે પણ જમા નહીં કરવાના. એટલે સામેવાળા જે કરે ને એ આપણે કરવાનું. સામેવાળા ઘટાડે એટલે બેંક ઘટાડે તો આપણે ઘટાડવાનું, બેંક વધારે તો આપણે વધારવાનું. હવે ઉદાહરણ 1ને આપણે એ રીતે જોઈએ. નીચેના વ્યવહારો પરથી શ્રી જયમીનનો તારીખ 31/3/2015ના રોજનો બેંક સિલકમેળ તૈયાર કરો. જુઓ, 31/3/2015ના રોજનો બેંક સિલકમેળ, તો પહેલાં આપણને એ પૂછે બેંક ખાતાની ઉધાર બાકી 12000 હતી, પરંતુ પાસબુક પ્રમાણે 8300 હતી, બરાબર. આપણે જે ખાતું બનાવ્યું એમાં 12000 બોલતા હતા અને પાસબુકમાં 8300 બોલતા હતા, તો આપણે એ તફાવત શોધવો છે. તો પહેલાં આપણે ફોર્મેટ દોર્યું. શ્રી જયમીનનો તારીખ 31/3/2015ના રોજનો બેંક સિલકમેળ, રોકડમેળ પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક સિલક 12000, બરાબર, રોકડમેળ પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક સિલક અને રોકડમેળ પ્રમાણેની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. હવે એમાં જો પહેલો વ્યવહાર, રૂપિયા 6000નો ચેક રૂપિયા 6000નો ચેક 28/3/2015ના રોજ બેંકમાં ભર્યો, પરંતુ બેંકે તારીખ 31/3/2015 સુધી તે રકમ જમીન ખાતે જમા કરી નથી. હવે બેંકમાં ભર્યો છે એટલે આપણે વધાર્યા જોઈએ, પણ બેંકે નથી વધાર્યા તો આપણે પણ નહીં વધારવાના. તો બાદ કરોમાં લખી નાખ્યા ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક 6000, બરાબર. બીજું, બેંકે શ્રી જયમીનના ખાતે વ્યાજના 400 જમા કર્યા છે. બેંકે વ્યાજના જમા કર્યા છે, બેંકે જમા કર્યા છે તો આપણે પણ જમા કરવાના ઉમેરોમાં વ્યાજના 400. રૂપિયા 2000નો એક ચેક તારીખ 31/3/2015ના રોજ દેવને લખી આપ્યો, આપણે ચેક લખી આપ્યો છે,
જે હજુ સુધી બેંકમાં રજૂ નથી થયો. આપણે કોઈને ચેક લખી આપી એનો મતલબ આપણે ખાતામાં પૈસા ઘટાડી. જ્યારે આપણે રોકડમાં બનાવીએ છીએ ત્યારે આપણે કોઈના નામે ચેક લખ્યો છે તો આપણે ખાતામાં પૈસા ઘટાડી, પણ બેંકમાં હજી સુધી ઘટ્યા નથી તો આપણે પણ નહીં ઘટાડવાના, તો આપણે એને ઉમેરોમાં લખી નાખ્યું. બેંકે બેંક ચાર્જીસ પેટે શ્રી જૈમિન ખાતે રૂપિયા 100 ઉધાર્યા. બેંકે ઉધાર્યા એટલે બેંકે ઘટાડ્યા તો આપણે ઘટાડવાના, બરાબર. બેંકે ના વધાર્યા હોય તો આપણે નહીં વધારવાના, બેંકે ઘટાડ્યા હોય તો આપણે ઘટાડવાના. હવેનો હિસાબ કર્યો, 12,000ની સિલક 2,400 ઉમેર્યા, 14,400, 6,100 બાદ કર્યા એટલે 8,300 જો થઈ ગયું પાસબુક પ્રમાણે. રેડી? એટલે આ રીતે દાખલો ગણવાનો રહેશે.